સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાનું હેતુ એવો હતો કે ઘણા બધા બાળકો હોય, આપણા વડીલો હોય, ત્યાં ઉપસ્થિત પણ હોય, કે અમુક શક્તિઓ છે ને, એને આપણી ભાષામાં સુષુપ્ત શક્તિઓ કહેવાય, કે પૈડી તો હોય પણ જ્યાં સુધી એને જાગૃત કરવામાં ન આવે ત્યાં સુધી આવે નહીં. આનો એક ઉદ્દેશ એવો કે જેને ફાવે છે શરમનું તત્વ હોય જાય, અને અંગ્રેજીમાં કહે તો સ્ટેજ ફિયર કહેવાય, કે ઘણા એ આવે તો ઓમ બે કલાક પ્રવચન દઈ દે બેઠા બેઠા, પણ અહીંયા કહે તો કે હું ન્યા નહીં બોલું, હા તમે આમ કહી દેજો ત્યાં જઈને પછી. એટલે આમાં આ બધી વસ્તુ છોકરાના મગજમાંથી વહી જાય, એટલા માટે આપણે પ્રયત્ન કર્યો કે ધીમે ધીમે હિંમત કરે અને શરમનું તત્વ વહી જાય. બાકી શક્તિ તો પડી જ છે. સુંદરકાંડની અંદર એકવાર આવે છે કે હનુમાનજી મહારાજ જ્યારે સૂર્યને પકડવાનું એવું બધું કરે છે ત્યારે એને શ્રાપ આપે કે ભાઈ તમે બધું ભૂલી જાઓ. હકીકતે એનામાં બધી શક્તિ પડેલી જ હતી. પછી જ્યારે એના બીજા ઋષિ મુનિઓ યાદ કરાવે કે ભાઈ તમે જેવા તેવા નથી, ધારો તો બધું ડગમગાવી શકશો, એ બધું જૂનું યાદ કરો, ત્યારે એને યાદ આવે પછી બધે ભાઈ પડી. જો એને આવું સ્ટેજ જ ન મળે તો પછી હવે ઘરે મમ્મી પપ્પાની સામે કરી લે તો થાય બિચારા, બીજું તો શું કરે. એટલે આપણે એને ફક્ત સ્ટેજ આપવાનું છે. ક્યારેય કોઈ વ્યક્તિ કોઈને બહુ શીખવાડી નથી શકતો, કોઈ એમ કહેતા એની વાત ખોટી છે, અમુક એની અંદર હોય જ, આપણે ખાલી એને પ્રેરણા આપીને બહાર કાઢવાનો, એટલે એની રીતના આગળ વધતા જાય. હવે અત્યારે આપણી વચ્ચે કાળિયા ઠાકોર એટલે કે ગોવાળિયા ભાઈ ઉપસ્થિત થયા છે, અને એને કંઈક એવી ઈચ્છા છે કે ગાયત્રી મંત્ર અને દેવોના દેવ વિનંતી કરું કે તેઓ પોતાના મુખે અમને ગીતનું રસપાન કરાવે. જીના દિલ માં દાદા નું નામ નથી,
દિલમાં દાદાનું નામ નથી, એનું સન્માન નથી. બહુ સરસ મજાની વાત કરી બેને.